નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણે મળેલા હતા ત્યારે મનોવિજ્ઞાનમાં પ્રકરણ 4 મનોહલન અને પૂર્વગ્રહ એની ચર્ચા આપણે કરી રહ્યા હતા. જ્યારે આપણે મળેલા ત્યારે આપણે મનોહલનની જે વ્યાખ્યાના અંતર કે મનોહલનનું જે સ્વરૂપ જોવા મળે અથવા એના જે લક્ષણો જોવા મળે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરેલી હતી. એમાં આપણે જુદા જુદા 7 પ્રકારના મનોવલણના સ્વરૂપો વિશે આપણે વાત કરેલી હતી. હવે આજે જે ટોપિકની આપણે વાત કરવાની છે જેનું નામ છે મનોવલણ અને ઘડતર, કે મનોવલણ છે કે કઈ રીતે ઘડાય છે, તો એ બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે એમાં પહેલો ટોપિક આવે છે મનોવલણ ઉત્પાદનની રીતો. ઉત્પાદન એટલે શીખવાનું. આપણે મનોવલણના લક્ષણમાં આપણે જોઈ ગયા હતા કે મનોવલણ જે કેવું છે કે જન્મજાત નથી, સંપાદિત છે એટલે કે શીખેલું છે. તો મનોવલણ છે આપણે કઈ રીતે શીખીએ છીએ અથવા કઈ રીતે મનોવલણ છે એ વ્યક્તિમાં સંપાદિત થાય છે, તો એની વિવિધ રીતો વિશે આપણે વાત કરવાની છે. એની 4 રીતો છે. એક શાસ્ત્રીય અભિસંધાન દ્વારા, કારક અભિસંધાન દ્વારા, નિરીક્ષણાત્મક શિક્ષણ અને ઉદાહરણ વર્તન દ્વારા. એટલે કે આ 4 રીતો દ્વારા વ્યક્તિમાં મનોવલણનું જે ઘડતર થાય છે અથવા વિકાસ થાય છે અથવા એના ખ્યાલો છે પણ વસ્તુ વ્યક્તિની ઘટના કરતી કે એના ખ્યાલો બંધાય તો આ 4 રીતો છે. હવે 4 ને આપણે ડિટેલમાં ભણશું. એમાં આ 2 શબ્દો તમે જુઓ, શાસ્ત્રીય અભિસંધાન અને કારક અભિસંધાન, કે જેના વિશે ડિટેલમાં આપણે પ્રકરણ 2 શીખવાની ક્રિયા એનામાં આપણે શીખવાની વિવિધ રીતો એની અંદર આપણે આ 2 બાબતોની ડિટેલમાં વિગતપૂર્વક ચર્ચા આપણે કે એ શીખવાની ક્રિયા પાઠમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા હતા. હવે આપણે તે મનોવલણ વિકસાવવા માટે આ 2 બાબતો કઈ રીતે કાર્ય કરે છે એ પદ્ધતિનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. શાસ્ત્રીય અભિસંધાનમાં શું થાય એના વિશેની આપણે પ્રકરણ 2 માં ડિટેલમાં વાત કરી ગયા કે પાવલોએ કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો અને કૂતરાને પહેલે સુધીની ખોરાક આપવામાં આવ્યો એટલે કે સ્વાભાવિક પ્રતિક્રિયા થઈ છે લાળ ધરવા, ત્યારબાદ ઘંટડી અને ખોરાક ઘંટડી વગાડવામાં આવ્યો લાળ ધરીને, ત્યાર પછી શું કર્યું પાવલોએ કે ઘંટડી અને ખોરાક બંને સાથે રજૂ કર્યો એટલે કૂતરાના મોઢામાંથી ખોરાક તથા લાળ ધરી. આવો વારંવાર કર્યો પછી પરિસ્થિતિ એવી બની કે માત્ર ઘંટડી વગાડીને તો કૂતરાના મોઢામાંથી લાળ ઝરી, એટલે એનો મતલબ એમ કે ઘંટડીનો અવાજ અને લાળ ઝરવાની પ્રતિક્રિયા એ વચ્ચે શું થયું અભિસંધાન થયું. તો એ સિદ્ધાંત કે મનોમંદર વિકસાવવા માટે પણ ઘણો બધો અગત્યનો ભાગ ભજવે છે. અને જે આપણે વાત કરી કે જે પ્રતિક્રિયા સાથે જે ઉદ્દીપક સાથે જોડાણ થાય તો એના પ્રત્યે આપણું વિદાય મનોવલણ જોવા મળે છે. જેમ કે ઘંટડીના અવાજ કૂતરાના મોઢામાંથી લાળ દેવી તો ઘંટડીના અવાજ પ્રત્યે કૂતરાનું કેવું મનોવલણ થયું વિદાય, કે એને ખબર પડી કે મને હવે ખોરાક મળવાનો છે. તો આ રીતે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિદાય મનોવલણ શાસ્ત્રીય અભિસંધાન દ્વારા વિકાસ પામે છે. હવે આમાં ઉદાહરણ કે ભૂખ્યો બાળક છે એને માતા સ્તનપાન કરાવે,
દ્વારા બાળક છે એ શીખ્યું. તો એવી રીતે જીવનમાં ઘણા એવી બાબતો છે કે જે આપણે આવી રીતે અનુભવ થાય એની સાથે પ્રતિક્રિયા સાથે આપણું જોડાણ થાય અને અભિસંધાન દ્વારા આપણે ઘણી બધી બાબતો છે એ શીખીએ છીએ. ત્યાર પછી આવે છે કારક અભિસંધાન. આ કારક અભિસંધાન આપણે ખબર છે કેનું નામ જોડાયેલું છે તો કે હા પીએફ સ્કિનર કે સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે કારક અભિસંધાનનો સિદ્ધાંત છે જે આપેલો છે. હવે કારક અભિસંધાન છે એનામાં પ્રતિક્રિયાને પ્રબલન પડે અથવા પ્રતિક્રિયા ઘટ થાય એ માટે સ્કિનરનો પ્રયોગ યાદ કરો તમે કે સ્કિનરે શું કર્યું કે સ્કિનર પેટીમાં મુખ્ય ઉંદરને પૂર્યો હતો. બરાબર, ઉંદર વારંવાર હાથો દબાવતો હતો સેના માટે એ પ્રતિક્રિયા કરતો હતો એને ખોરાક મળતો. તો આપણે કોઈ પણ બાબત છે એના પ્રત્યે જે પ્રતિક્રિયા કરીએ છીએ બરાબર, તો કાંઈક વસ્તુ આપણને મળશે એ પ્રેરક આપણે એ વસ્તુની પ્રતિક્રિયા કરતા હોય. જેમ કે ઉંદર એ કરતો હતો શું કામ કે ખોરાક શાળામાં અભ્યાસ કરાવતી વખતે
શિક્ષક કોઈ બાળકને પ્રશ્ન પૂછે અને બાળકને જવાબ આપી દે અને શિક્ષક શું કહે ખૂબ સરસ સાચો જવાબ છે બરાબર એ પ્રતિક્રિયા બાળક શું થાય આનંદ થાય એટલે જ તમે જો બીએડના તાલીમાર્થી હો જ્યારે તાલીમ મેળવે ત્યારે એક અગત્યના કૌશલ્ય તરીકે આ જે છે એને વિકસાવવામાં આવે કે બાળક જ્યારે સાચો જવાબ આપે તો એને જે છે એ બિરદાવું બરાબર ગુડ કહેવું એના દેશ પિતા છે બાળકના વિદ્યાર્થીઓ મનોવરણ પેદા થશે પછી એની વિરુદ્ધ કે બાળક ખોટો જવાબ આપે બની શકે એવું કરી નાખે એટલે ખોટો જવાબ આપે અથવા એને કંઈ આવડતું નથી કે એવું કંઈ હોય ત્યારે શિક્ષક કે છો જેવો ખોટ જેવો તને કંઈ આવડતું નથી આવી પ્રતિક્રિયા જો આપવામાં આવે તો એનાથી શું થાય છે કે બાળકમાં નિષેધક મનોવરણ પેદા થાય છે એટલે નિરીક્ષણાત્મક શિક્ષણ બરાબર બીજા લોકોનું બાળક નિરીક્ષણ કરે બરાબર એ નિરીક્ષણના આધારે એને કેવા વિદ્યાર્થી કે નિષેધક કેવા અનુભવો પ્રાપ્ત થાય તો એના આધારે શું છે કે મનોવલણનું ઘડતર થાય હવે છેલ્લી બાબત આપણે જોઈએ ઉદાહરણ આદર્શ કે નમૂના વર્તન હવે એનામાં શું છે તો કે ઘણી વાર કે કોઈક બાળક ઉપર કે વ્યક્તિ ઉપર કોઈક વ્યક્તિની એક વિશેષ છાપ આવી થતી હોય બરાબર દરેક વ્યક્તિ અન્યના વર્તનને જોવે તમે આવીને આવું માગ્યું કે આપણે પણ બીજા કોઈ વ્યક્તિ શું કરે છે એના વર્તનને ને આપણે જોતા હોઈએ અને આપણે મૂલ્યીએ છીએ કે આ વર્તન બરાબર કહેવાય આ વર્તન છે એ બરાબર કહેવાય નહીં ને આપણે દરેક વ્યક્તિના વર્તનને ને આ વર્તન જોતા હોઈએ છીએ અને સમાજમાં ઘણા બધા લોકોના આપણે સંપર્કમાં પણ આવતા હોય અને દરેક વ્યક્તિ છે દરેક ઘટના પરિસ્થિતિ કે વ્યક્તિનું જુદી જુદી રીતે અવલોકન નહીં બને કરતું હોય આ દરેક વ્યક્તિ આપણે વાત કરીએ તો કેમ કર્યું તો કે બીજા એની માતા પિતા શિક્ષક સામાજિક કાર્યકર ધર્મગુરુ રાજકીય નેતા પછી એવી રીતે અભિનેતા એનો આદર્શ હોય છે બરાબર ઘણા લોકો છે કે રમત ગમતનો શોખ હોય તો કોઈ ક્રિકેટર છે અથવા કોઈ રમતના નિષ્ણાત વ્યક્તિ એનો આદર્શ હોય એ વ્યક્તિ જેમ કરે એ પ્રમાણે એના વલણ થઈ વધે જોવા મળે છે દરેક વ્યક્તિના પોતાના એવા આદર્શ કે હોઈ શકે છે ત્યારે વ્યક્તિ શું કરે છે કે પોતે જેને આદર્શ માનતો હોય વ્યક્તિ શિક્ષક કલાકાર કે જે કોઈ પણ હોય ધર્મગુરુ કે જે કંઈ તો ઈ જે કંઈ પણ કે અથવા ઈ જે વર્તન કરે એને તરફ વિદાય લાગણી કે વધે જોવા મળે હવે એમાં ગાંધીજીના વર્તન વાણી બરાબર અને વ્યવહારના કારણે શું છે કે સમાજમાં સત્ય સાદગી સત્ય પરાયણતા બરાબર આવા બધા મૂલ્યો ને એનો વિકાસ કે ઘણા બધા લોકો એને સ્વીકારે કારણ કે સમાજના ઉદાહરણ કોઈ વ્યક્તિ કે એના દ્વારા પણ આપણામાં વિદ્યાર્થી નિષેધક મનોવલણ છે એ વિકાસ થાય પછી એ રીતે આપણે જે વાત કરી જયપ્રકાશ નારાયણ જે થઈ ગયા સ્વામી વિવેકાનંદ પછી એવી રીતે બીજા નામ જે એપીજે અબ્દુલ કલામ અભિનેતાની વાત કરીએ તો અમિતાભ બચ્ચન બાબા સાહેબ આંબેડકર ઇન્દિરા ગાંધી નરેન્દ્ર મોદી તો આવા બધા જે રાજનેતાઓ કે ધર્મગુરુઓ કેવો કે તત્વચિંતકો કેવો તો એમના વાણી વિચાર વર્તનની લોકોના વર્તન ઉપર વ્યવહાર ઉપર અને વિચાર ઉપર ખૂબ જ અસર જોવા મળે છે અને એમના જીવનની કે એમને જે કંઈ પણ બાબતોની કે વ્યક્તિના વિચાર વિચારોમાં અને વલણોમાં અસર જોવા મળે છે આ રીતે કોઈ સમાજના નમૂનારૂપ કે આદર્શરૂપ વ્યક્તિના વર્તન વ્યવહારની અસર પણ આપણા મનોવલણ ગણવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તો આ રીતે આજે વિદ્યાર્થી મિત્રો આપણે કે મનોવલણ સંપાદન કરવાની ચાર રીતો વિશે આપણે વિગતપૂર્ણ અભ્યાસ કર્યો હવે એનું સાધ્ય તમને કર્યું